નમસ્તે વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે બધા મસાલાના ચિત્રો જોયા અને એના નામ અને સ્પર્શ અને સુગંધથી ઓળખા બરાબર હવે આપણે મસાલા ચણા ચાટ બનાવવાનો છે મસાલેદાર બરાબર તો બધા મિત્રોએ ચણા બાફીને તૈયાર રાખ્યા હશે ને જે મિત્રોએ ચણા બાફેલા ન હોય એ મિત્રોએ પછી બીજા દિવસે બનાવવાનો છે મિત્રો જો આમાં આપેલી છે તેના માટે તમારે જોઈએ તો કે બાફેલા ચણા વર્ગમાં બધા માટે પૂરતા હોય તેટલા આપણે બધા પૂરતા હોય એટલા નહીં પણ આપણે આપણા પૂરતા હોય એટલા લેવાના છે એક વાટકી જેટલું આપણે ખાઈ શકતા હોય તો એટલા ચણા બાફેલા લેવાના છે તેમાં મીઠું લીંબુ સોરી મીઠું લાલ મરચું જો બાફેલા ચણા છે એમાં મીઠું નાખવાનું છે લાલ મરચું આમચોટ પાવડર બરાબર આમચોર પાવડર ન હોય તો તમે લીંબુ અથવા તો લીંબુ સ્વાદ પ્રમાણે એટલે કે આમચોરણ ખાટું પાવડર હોય પણ તમારી ઘરે આમચૂરણ પાવડર ન હોય તો લીંબુ તમે નાખી શકો છો પ્રમાણમાં એટલે કે અડધું લીંબુ તમે નાખી શકો પછી શેકેલું જીરું સંચર ગરમ મસાલો જો શકે હોય તો બરાબર આ બધું તમારે શું કરવાનું છે શેકેલું જીરું તો આપણા ઘરમાં હોય સંચર હોય બરાબર ગરમ મસાલો આ બધું આપણે ચણા ચાટમાં નાખવાનું છે બીજું છે કોથમીર છે કે કોથમીર બાફેલા ચણામાં સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું આમચૂડ પાવડર અથવા લીંબુનો રસ ઉમેરી તમારી ચાટ સ્વાદિષ્ટ બનાવ બનાવવા જીરું સંચળ અને ધાણા પાવડર ઉમેરો એટલે આ જેટલી વસ્તુ કીધી છે એટલી બધી આપણે બાફેલા ચણામાં નાખવાની છે અંતમાં ચપટી ગરમ મસાલો પણ ઉમેરી શકો છો એટલે કે ગરમ મસાલો પણ તમે ઉમેરી શકો છો બાફેલા ચણા સરખા મિક્સ કરો સમારેલી કોથમરી તેના પર ભભરાવો અરે ચટાકે ચટાકેદાર ચાટ ચણા ચાટ ખાવા માટે તૈયાર છે કેવો મસ્ત ચણા ચાટ બન્યો છે મિત્રો ઘરે તમારે આવો ચણા ચાટ બનાવવાનો છે બરાબર તો એમાં બધી છે એક આમાં વસ્તુ કીધી છે એ બધી વસ્તુ થોડી થોડી ઉમેરતી જવાની છે અને બનાવતી જવાની છે પછી તમે બધાએ ચણા ચાટ ચાખો હશે શું કહી પ્રશ્ન પછી શું તમે ચણા ચાટની મજા માણી હા ચણા ચાટની મજા બધા મિત્રોને આવી અનુમાન કરો જો ચણા ચણાની ચાટ બનાવવા એક પણ મસાલા ન હોય તો તે કેવા લાગે હવે આપણે શું કે છે અનુમાન કરવાનું છે કે ચણા ચાટ બનાવવા કોઈ મસાલા ન હોય તો કેવા લાગે કેવું લાગે ચણા ચાટ ફીકો ફીકો નહીં એવો લાગે અલગ અલગ પ્રકારની ચાટ બનાવતા શીખો હવે તમે શું કે છે અલગ અલગ પ્રકારના ચાટ બનાવતા શીખવાનું છે અને બનાવવાનો પ્રયત્ન કરો અને વર્ગમાં અને તેની તમારા મિત્રો સાથે મજા માણો એટલે અલગ અલગ ચાટ બનાવવાના છે અને તમારા વર્ગના મિત્રો સાથે મજા માણવાની છે પણ મિત્રો આપણે અહીંયા વર્ગમાં આવતા નથી તો આપણે શું કરવાનું છે આપણા ઘરના સભ્યને ખવડાવવાના છે મમ્મીને પપ્પાને આપણા નાના ભાઈ બહેનો હોય અથવા તો મોટા ભાઈ બહેનો હોય દાદા દાદી હોય તો આ બધાને ચણા ચાટના મજા માણવાની છે વસ્તુ ઓછી કે વધારે ચટાકેદાર છે તે તમારે જીભ પર કેવી રીતે અનુભવ થાય છે હવે મિત્રો તમને એવો પ્રશ્ન પૂછ્યો કે તમારે વસ્તુ ઓછી છે ચટાકેદાર કે વધારે ચટાકેદાર છે બરાબર તે તમને કેવી રીતના ખબર થાય ખબર પડે તો આપને ઘણી વાર વસ્તુ પર ખબર છે કે વસ્તુ વધારે ચટાકેદાર હોય તો જીપ પર તીખું તીખું અને ચટપટું લાગે બરાબર અને ઓછો વસ્તુ ઓછી ચટાકેદાર હોય તો તીખું અને ચટપટું ઓછું લાગે બરાબર અને આપણે બધા ખાવાના શોખીન હોય જ છે તીખું ને તીખું ચટપટ ચટપટું હોય તો જ આપણે ખાઈ છીએ અને મોરું નેવું ફીકું હોય તો આપણે ભાવતું નથી આ તો બધા મિત્રોને ખબર જ છે મિત્રો આ બધા એ પાઠ આપણો પૂરો થાય છે આ બધા સરસ રીતે સમજી મિત્રો તમને બધા મસાલા ફરી એકવાર બતાવી દઉં છું જો આ છે આપણે બતાવવામાં આવ્યું છે ઇલાયચી છે આ તજ છે તે પછી આ છે તીખા મરી ગયો તો મરી બરાબર તે પછી આપણે હળદર પાવ હળદર પછી લસણ બરાબર આ બધા બધા મસાલામાં આવે લસણ તો મિત્રોને ખબર હશે આ છે લવિંગ બરાબર તે પછી આપણા ઘરમાં રોજે રોજ વપરાતા મસાલા છે જો પાસે મસાલિયું છે જે તમારી ઘરે બધાની ઘરે હશે દાળ શાક કે કોઈ પણ વઘાર કરો તો આના આના વગર થાય નહીં જો બીજા આના સિવાય તમે તમારા સ્ટોર રૂમમાં પણ તમે જોઈ શકો છો મમ્મીને કહેવાનું કે આપણે દરરોજ કયા કયા મસાલાનો ઉપયોગ કરીએ છીએ મને બતાવો બરાબર તો મિત્રો આજે આ વિડીયોમાં અહીંયા સુધી બરાબર આ પાઠ હવે આપણો સંપૂર્ણ થાય છે મને આશા છે કે બધા મિત્રોને આ પાઠ સમજાઈ ગયો હશે થેન્ક યુ